જમાદાર, હા તમને ખબર છે આપણને કમિશનર સાહેબ આ રસ્તે શું કામ મેક્યા છે? ના તો સાંભળો મારી વાત, આ રસ્તો છે ગામડિયાનો, આ પડખે ગામ છે ને, અહીંયાથી બધાય ગામના માણસો રહ્યા ને મોટરસાઈકલ ને વાહન ને એ બધું લઈને આવે છે, એની પાસે કાગળિયા નથી હોતા, પીયુસી ન હોતી, એટલે જેની પાસે કાગળિયા પીયુસી ને એવું ન હોય ને એને રોકવાના છે, બરોબર સમજાઈ ગયું? હા કાંઈ વાંધો નહીં સાહેબ. મારે લાયસન્સ સરકારે તને થેલીમ રાખવા આપ્યું છે, હે હે સમજાય? આ બધા તને લાયસન્સ જો એ સરકારે થેલીમ રાખવા આપ્યું, પણ ભૂલી ગયા સાહેબ, ભૂલી ગયા. હા તો કાગળિયા લાય આવ. કાગળિયા નથી તો તારી પાસે છે શું? કાંઈ નથી. તારી મને એ સાહેબ આનો મેમો ફાળો, મેમો ફાળો પછી હજારનો હલો. એ સાહેબ પછી હજાર તો એને કમાતા નથી મહિને. એટલે ન કમાતો એટલું મોટરસાઈકલ લઈને નીકળી જવાનું? હે તો કાગળિયા લાયસન્સ ને બધું આરે રખાય ને. એ સાહેબ આમ તો હા 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 આખા સો રૂપિયા મારો દીકરો લે કે સો રૂપિયા લઈ લો ને અમને શું ભિખારી સમજે છે? અમે શું જીતવત છે સાહેબ? આ મોટરસાઈકલ સાઈડ માં મેકો મને એક ખાવા દેવા માંગતા નાખી છે. એની પાસે કાગળ એક લાયસન્સ ને એવું ન હોય ને એટલે મેં ફરી દેવાય. બરાબર છે સાહેબ. હા તો જ ખબર પડે કે કાગળ એક લાયસન્સ ને એવું રખાય. આવા જાયગા આપા જવા તો દઉં છું. શું થયું પણ એ આગળ પોલીસ વાળા છે અને મોટરસાઈકલ નથી જવા દેતા, આમ તો અમને મેમો ફાડી દીધો. મેમો ફાડી દીધો? હા હા પોલીસ વાળા શું કરાવે, હો બે પકડાઈ દેવા એટલે જવા દે. યા કાંઈ પૈસા નથી લેતા. તમે દીધા તા એને? એ દીધા પણ લેતા નથી, કાંઈ માનતા નથી. તમારે માનવું હોય તો માનો, ન કાંઈ હાલો. આપણે મારા દીકરા મારા પોલીસ વાળા પૈસા ન લે તો મેમો ફાડે શું કરવું? બા એક કામ કરી, લગ્નમાં છે ને પછી જઈશું, આજને જ જાવ. તારું બાપ જવું પડે મારી બોનની સોડી પાણે ન જવું પડે? પણ પછી વ્યવહાર કરાય આવશે, 25,000 નો મેમો ફરજે શું કરવાનું? તું ઉપાધિ કર માં એ બધું હું સંભાળ લઈશ. હવે શું કરશું તો? આ બાટલી દેવા અન પાવો તો. તમે શું બાદા છો? હા તે આ તમારા સસમા આપો ને ઘરે તમારે જોઈ છે, હમણા પાસા આપી દીશું ભાઈ. પણ હું તો બાડો હોત, પણ આ સસમા નો કરવા હું હે? તમે લાવો ને હવે તમે જાઓ. એ હા એ બા આ બાદાના સસમાને શું કરશો તમે? આમ જો આપણે અહીંયા જાવી એટલે પોલીસ વાળા રોકવાનો તો છે, એટલે પોલીસ વાળાને આપણે એમ કહી દેવાનું, તારે એમ કહી દેવાનું કે સાહેબ આ મારા બા બાદા છે એને દવાખાને દેખાડવા જવાનું છે, જવા દો ને. એ હા સો તમારું, નીકળી જાય નીકળી જાય, અને આપણે મજબૂરી એમ થાય સમજવાના છે ને વ્યુ જવાનું. એ હા સો તમારું, બે જવા લો. જવા દે જવા દે. આમ જો તમ બાડા હોય એવું કરી જુઓ પાછા. અરે તમ તારે ઈમાદાર કેવું નહીં પડે. જમાદાર ખાસ ધ્યાન રાખજો, મારા દીકરા કાગળિયા વિના ના નીકળી જાય, અત્યાર છોતા બે જણા વૈચા નહીં મારા દીકરા ભાગી ગયા. સાહેબ લાયસન્સ જોઈ છે, હાલો મારા આગળ ઓલ ઇન્ડિયા નું લાયસન્સ છે. એટલે એ ડોહા જાને તું આઈતી હે? એટલે જાને એમ કહું મારો દીકરો કેવો છે? આમ તો જો કાને તાપડી આણી કાઢીને વઈ જો આ ગાંડો છે છું. હા સાહેબ. ન હોય જ્યારે હોય ત્યારે આવે તો આને એક બે નાખતા હોય તો ખબર પડે. ઉભો રે ઉભો રે. સાઈડમાં લગાય બોલ બતાવો.
સાહેબ દવાખાને જઈએ છીએ. દવાખાને બરોબર. તારી પાસે લાયસન્સ કે એવું કઈ છે કે નહીં? લાયલ હા સાહેબ, લાયસન્સ નું રેવા જો ને. આ માર બાન જો ને, મો તો ઉતાર્યો હે ને, તો કઈ વખત દેખાડવા જવાનું છે. એવું છે? હા. શું થયું? કઈ નહીં બા, તમે બેસી જાઓ. આપણે બીજા માણસ રોકો આવી નાલો. મારું બેટું, મારે શહેર માં જવું છે અને પોલીસ વાળા આગળ ઉભા છે, પણ મારે કેમ શહેર માં જવું? મારું બેટું, જવું તો છે શહેરમાં ગમે એમ કરીને, જ્યાં વગેરે હાલ છે નહીં શહેરમાં. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એટલે શું છે બાબલા? એટલે આગળ પોલીસ વાળા ઉભા હતા અને તોય તમે કેમ નીકળી ગયા? એટલે પોલીસ વાળા ઉભા હતા ને, હા, અમને એનો નીકળવા દે, મેં ફાડ દે. પણ આમ તો મારો ભાઈ આઈડિયો કર્યો, મારા બાન પૂછ કે વળી એવો તો તમે શું આઈડિયો કર્યો? શું કંકુમાં આઈડિયો કર્યો તમે? અરે બાબલા, આમ જો પોલીસ વાળા આગળ ઊભા હતા, હે, હા, મે પીડે તા બાડાના સર. પછી પોલીસ વાળાને આમ એમ કીધું કે સાહેબ હું બાડી છું, મારે દવાખાને દેખાડવા જવાનું છે, જવા દો ને. સાહેબ એમ કીધું, એવું છે, જવા દો ને. આમ વી આયા હોતા, હા, તો તી મને બાડાના સસમાં દો ને. તો લાવો હું હોરો નીકળ જાઉં, પછી શહેરમાં વિયો જાઉં. તારે જવું છે? હા, કાય વાંધો ને, આલે સસમાં. પણ સાંભળ, ઓલો બાંઠ્યો બાબો ભેગો થાય ને તો એને દઈ દીજો. અરે કાય વાંધો ને કંકુમાં, તમ તારે દઈ દે. જા, તમ તાર તને જવા દીશે. હો, હા, તે હારું, હાલો હું જાઉં. હા, રે ટપટ ટપટ દઈ દે. જમાદાર, હા, અત્યાર સુધી કેટલાક માણસો ના મેમા ફાયા? પાંચ. આ તો વાંધો નહી, હા, હરખી ધ્યાન રાખજો. રોકો રોકો, આને રોકો. એ ઉભો રે, ઉભો રે. બોલે તારી માને હમડે અડાડજે. આમ હેઠો ઉતર, તો હેઠો ઉતર, હેઠો ઉતર. તારી માને ક્યાં દસ? એ સાહેબ, બાડો સૌ ને તે દવાખાને દવા લેવા જાવ સાહેબ. હે? હા. તું બાડો હો? હા સાહેબ, હું બાડો છું. તું હાલ દેખતો નથી? કઈ દેખતો જ નથી સાહેબ. તું અમને કોઈ નથી દેખતો? તમે જાડા છો. હું જાડો છો એ તમે દેખો? ના, હું દેખતો નથી સાહેબ. તમે ત્રણ પોલીસ વાળા છો એ તમે બારો આમ ત્રણ હેવી? ના, હું ભાળતો નથી સાહેબ. એવું છે? હા. તારી માને જી પેલા બાડા હોય ને એ તો કુટી હાકી જ ન શકે, અને તું રસ્તે લઈને અમારી પાસે આવ્યો હે, અને પાછો કે તમે જાડા છો એવું નથી પાડતો, તમે ત્રણ પોલીસ વાળા છો હું એ નથી પાડતો, તો શું તું આ ક્યાંથી અમને પાડે છે? તારી માને તે આવું શું કામ કર્યું? બોલ. હે, કહું 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 સાહેબ. ઓલી ટંકુ ડોસી રે ને, એને મને કીધું તું ક્યાં બાડાના સસમાં લઈ જા, એટલે તને પોલીસ વાળા કોઈ રોકશે જ નહીં. મને કીધું નીકળી ગઈ, અને તારે આવી રીતે જ નીકળવું તું નઈ? તારી માને હાલ અમને કંકુ ડોસી ના ઘરે લઈ જા, અને આમ જો આનું મોટરસાયકલ જપ્ત કરી લો, અને આને જેલ માં ખોઈ દો. હાલ અમને કંકુ ડોસી પર લઈ જાઓ. હાલ એ હાલો સાહેબ, લઈ જાઓ. હાલ 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 તારી મને હાલ મારો દીકરો લે.